આજે સોશિયલ મીડિયાનું વ્યાપક પ્રસરણ એટલું વધ્યું છે કે પત્ર લેખનની કલા અને શબ્દ સંવાદથી આપણે વિમુખ થતા જઈએ છીએ. હજી પણ લખાતા શબ્દની મોહિની વશ તો કરે જ છે. પ્રસ્તુત છે અનન્યા અને અપૂર્વના પત્રનો મહિમા કરતી આજથી બે દાયકા પૂર્વે લખાયેલી કવિ વિનોદ જોશીની પત્રનવલ મોરપીચ. પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી. પ્રિય અપૂર્વ, ફરી પાછો વરસાદ વરસવો શરૂ થયો છે. ચોમાસું વરસાદ આવે એટલે ક્ષણો માટે જ ચોમાસું હોય તેવું કેમ લાગે છે? આજે બહુ વખત પછી બારી પાસે બેઠી છું. વાછટના ફોરા ક્યારેક બારીમાંથી અંદર આવી જાય છે. ત્વચાને તેનો સ્પર્શ થાય ત્યારે લાગે છે કે જાણે જોઈની કળી ખીલી, અસ્તિત્વ વેલી બની ગયું. કોઈક વૃક્ષના થડનો ટેકો લેવા વેલી થડની દિશામાં ઝૂકે તેમ હું તને લખતા આ પત્ર પર ઝૂકી છું. મારા સ્વાચ્છો શ્વાસના લયમાં ઝૂલતા શબ્દો કાગળ પર એક પછી એક ઉતરી રહ્યા છે. હારબંધ પંખીઓની ગતિની માફક એની ઉડાન પણ રોમાંચક છે. હું સાચી સારી છું તે જાણી તું કેટલો ખુશ થયો હોઈશ તે તારા પત્ર પરથી કલ્પી શકું છું. સારું થયું કે તું મારી ચિંતામાં ધસી આવે પહેલા જ મારો પત્ર તને મળી ગયો. બધું સમયસર જ થયું. હવે તારે અમેરિકામાં જેટલું રોકાવું પડે એટલું રોકાવામાં કોઈ વાંધો નથી. ત્યાં તારું કામ આટલું સરસ રીતે ચાલે છે તું ચાલવા દે છે. સમેટવાની ઉતાવળ કરીશ નહીં. તું ત્યાં હોઈશ તો લીઝાને પણ અનુકૂળતા રહેશ. મેં તને લખ્યું હતું કે લીઝાનો ફોટો મોકલજે, પણ આનંદના અતિરેકમાં તું એ મોકલતા ભૂલી ગયો લાગે છે. જેમ હું તારા માટે લાંબા સમય સુધી કલ્પનાનું પાત્ર હતી તેમ લીઝા પણ મારા માટે કલ્પનાનું પાત્ર છે. એ કેવી લાગતી હશે? એ કેવું બોલતી હશે? એ હસતી હશે ત્યારે કેવી લાગતી હશે? મેં ફ્રેન્ચ છોકરીઓને જોઈ નથી, પણ ટીવી પર આવતા પરદેશી છોકરીઓના ચહેરામાંથી એકાદ યાદ રાખીને તેને લીઝાની કલ્પનામાં ગોઠવી દઉં છું. અહીં બેઠા એના વિશે એટલું તો જરૂર કલ્પી શકું છું કે હૃદયથી જેટલી સુંદર છે એટલી જ દેખાવમાં પણ સુંદર હશે. એણે મારા માટે કેવી આરતભરી પ્રાર્થના કરી હશે તે વિચારતા આંખો છલકાઈ આવે છે. એક સાવ અજાણી વ્યક્તિ પણ અંતરના ઊંડાણથી મને ચાહે છે તે વાત જ કેટલી નિરાળી છે. અભ્યાસ બરાબર ચાલે છે. વાંચવા બેસું છું ત્યારે લાગે છે આ બધું તો મેં વિચારેલું છે. વાંચીને પછી લખવા બેસું ત્યારે ખબર પડે છે કે લખવું ફાવતું નથી. અમારા પ્રોફેસરને લખેલું વાંચવા આપું છું તો તેઓ કહે છે કે માત્ર પેસ્ટપેશન નહીં, નિદાન પણ કરો. ભણવાનું થોડું અઘરું બન્યું હોય તેવું લાગે છે. હું વિચારું છું કે તારે તો વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે નિદાન કરવું તે જ મહત્વનું. પેસ્ટપેશન તો વિજ્ઞાનમાં ચાલે જ નહીં. તારું મગજ કેટલું સક્રિય હશે? આમે હમણાં હું મગજને બહુ જોર આપી શકતી નથી. માથું દુખવા લાગે છે. કોઈ કોઈ વાર રાત્રે ઊંઘ ઉડી જાય છે, પછી આવતી જ નથી. આવું થાય ત્યારે મન તારી પાસે પહોંચી જાય છે. મારી શાંત રાત્રિ તારા માટે તો વ્યસ્ત દિવસ. હું અહીં ચંદ્રની કળા જોતી હોઉં ત્યારે લીઝા તને ખરાબ બપોરે કારમાં 150 કિલોમીટરની ઝડપે કોઈ યુનિવર્સિટીની દિશામાં હંકારી જતી હોય. કેવું વિચિત્ર લાગે છે નહીં? તે લખ્યું હતું કે તું હવે અમેરિકામાં કંટાળવા લાગ્યો છે. એવું કેમ થાય છે તેનું મને આશ્ચર્ય છે. વિશ્વના સૌથી વધુ વૈવિધ્ય પ્રચુર દેશમાં કંટાળો ચડે તે મારા માન્યામાં આવતું નથી. કદાચ એવું પણ હોય કે આપણામાં ભારતીયતાના મૂળ એટલા ઊંડે ગયા હોય કે આપણે આપણી ધરતીમાં જ રોપાઈ શકીએ. આપણી ગરીબી, આપણી અતંત્રતાઓ અને આપણી તમામ નબળાઈઓ વચ્ચે પણ આપણું તે આપણું, સમૃદ્ધિ અને વૈભવ વચ્ચે પણ ક્યારેક કેવું પરાયું લાગતું હોય છે. કલ્પિત મહારોગમાંથી ભયમુક્ત થઈ ગયા પછી તું મને વધુ ને વધુ મારો લાગવા માંડ્યો છે. હવે હું તને દગો નહીં દઉં તેવી ખાતરી થઈ ગઈ છે.
એક તબક્કે તો મને એવો પ્રશ્ન થયેલો કે હું મરી જઈશ પછી તારા જીવનમાં મારું સ્થાન કોણ લેશે. Nobody can replace Ananya. એવી લીઝાની વાત વાંચી મને એના માટે અનહદ માન થઈ આવ્યું. તેને મારા અને તારા સંબંધ વિશે કેટકેટલી વાતો કરી હશે તે પણ સમજાયું. હું અહીં બેઠા એ સમજી શકું છું કે તું ત્યાં પણ મને તારી સાથે ને સાથે જ રાખે છે. તારા વિચારોમાં તો બરાબર, પણ તારી વાતોમાંય હું કેટલી આવતી રહેતી હોઈશ તે સમજી શકું છું. હમણાંથી હું મમ્મી પપ્પાને પહેલાં કરતાં વધારે વહાલી લાગવા માંડી છું તેવું અનુભવાય છે. શા કારણે તે સમજાતું નથી. મમ્મી રસોઈ બનાવતી પહેલા મને શું ખાવાની ઈચ્છા છે તે હમણાં પૂછવા લાગી છે. કોલેજથી આવીને થાકી ગઈ હોઉં તો મમ્મી બીજા દિવસ માટે કપડાને ઇસ્ત્રી કરી આપે. પપ્પા તો મને પરણે એમની સાથે બજાર લઈ જાય. મારા માટે સ્કર્ટ મીડી કે ડ્રેસનું કાપડ ખરીદવા દુકાનોના પગથિયા ચડાવે. હું કહું કે પપ્પા મારે જરૂર નથી આ બધાની, તો કહે કે મારે તને તું આ કપડામાં કેવી લાગે છે તે જોવું છે. બજારેથી વળતા અમે આઈસ્ક્રીમ ખાઈને ઘરે આવીએ. પપ્પા મમ્મીને એ વાત કરે ત્યારે મમ્મી સંતોષથી હસે. પહેલા તો એ કહેતી કે મને મૂકીને બાપ દીકરી કેમ આઈસ્ક્રીમ ખાઈ આવ્યા. મને સમજાતો નથી કે મમ્મી પપ્પામાં આવો ફેરફાર કેમ થઈ ગયો છે. હવે તો પપ્પાના કહેવા પ્રમાણે મને કોઈ રોગ નથી તેવું રિપોર્ટમાં લખાઈને આવ્યું છે, તે છતાં મારી આટલી બધી કાળજી શા માટે. જે હોય તે, મેં ક્યાંક વાંચ્યું હતું કે કેટલાક સવાલોના જવાબ નથી હોતા, તેથી તેવા સવાલો છે જ નહીં. જેનો જવાબ હોય તે જ સવાલ. વરસાદ વધે છે, બારી બંધ કરી દઉં છું. બારીના કાચમાંથી બધું આરપાર દેખાય છે. ધરતી અને આકાશને સાંધતા રૂપેરી તાર કોઈક નાજુક લયમાં ઝૂલતા ઝૂલતા પથરાઈ જાય છે. એક એક તાર મળીને વસ્ત્ર બને તેમ એક એક ધારા મળીને નદી બને છે. ઉમાશંકર જોશીના એક કાવ્ય સંગ્રહનું નામ ધારા વસ્ત્ર છે. વરસતા વરસાદને જોઈને જ એમના મનમાં આ નામ આવ્યું હશે. વરસાદ વરસાવતું આકાશ માં જેવું હોય છે. એની પાસે જેટલું હોય તેટલું વાલ તે ઠાલવી દે છે. આજે પલ્લવીને પણ પત્ર લખું છું. એને મારી તબિયત અંગે કશું લખતી નથી. જો કોઈ બીમારી છે જ નહીં તો પછી બીમારીની દહેશત અંગે લખીને શા માટે એને ચોંકાવવી. લખું છું કે આ વખતે જન્માષ્ટમીની રજાઓમાં તે અહીં આવે, નહીં તો પછી હું ગામડે આવીશ તેવી ધમકી પણ આપું છું. વરસાદ બરાબર જામ્યો છે. લાગે છે કે તારો સંદેશો જ વરસાવી રહ્યો છે. કાલિદાસના મેઘદૂતમાં તો યક્ષ વાદળ સાથે સંદેશ કહેવડાવે છે, તે તો વરસાદને જ તારા સંદેશની લિપિ બનાવી દીધો. પત્ર પૂરો કરી લઈને અગાસીમાં પલળવા જવાનો ઈરાદો છે. શાવર નીચે ઊભા રહીને સ્નાન કરીએ તે કરતા વરસાદમાં નાહવાનો અનુભવ અનેક ગણો ચડિયાતો હોય છે. કુદરતે કોણ જાણે પણ પોતાના હાથમાં એવું કંઈક રાખ્યું છે કે માણસ ગમે એટલું મથે તો પણ એની બરાબરી કરી શકે નહીં. કુદરતની સામે પડવું આમ તો સાહસ છે. કોયલનો ટહુકો કોયલની ગેરહાજરીમાં ટેપ રેકોર્ડર સંભળાવી શકે, આપણે ઈચ્છીએ ત્યારે સાંભળી શકે, આપણે ઈચ્છીએ ત્યારે સંભળાવી શકે તે કુદરત પરનો વિજય ન કહેવાય. મોતને જીતી શકાય ત્યારે કહેવાય કે કુદરત હારી અને મનુષ્ય જીત્યો. મૃત્યુનો વિચાર મને હજી કેમ રહી રહીને આવ્યા કરે છે. હું તો હવે અણી ચૂક્યો 100 વર્ષ જીવે એ વ્યાખ્યામાં આવી ગઈ છું. અણી ચૂક્યો એવું કેમ, અણી ચૂકી એવું કેમ નહીં. મને આ વિધાન લાગુ પડે કે નહીં, લાગુ પડે કે ન પડે, મારે તો 100 વર્ષ જીવવું છે. એટલે કે તારે 100 વર્ષ જીવવાનું છે, સમજો. હું તો અખંડ સૌભાગ્યવતી રહેવાની છું. લીઝાને અખંડ સૌભાગ્યવતી શબ્દ સમજાવજે અને મજા આવશે. તું મજામાં રહેજે અને મારી ચિંતા કરતો નહીં. અનન્યાની સ્નેહી.
મોર પીચ. આપ સાંભળી રહ્યા હતા કવિ વિનોદ જોશીની પત્રનવલ, પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી.